મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારની રચના થઈ ગઈ છે અને બજેટ પણ જુલાઈ મહિનામાં આવવાનું છે તો આ બજેટને લઈને કેમિકલ સેક્ટર છે એ કેવી આશા રાખે છે એ માટે જે કેપ્ટન ઓફ ધ ઇન્ડસ્ટ્રી છે એ આપણી સાથે છે ગુજરાતનું કેમિકલમાં કોન્ટ્રીબ્યુશન છે એ આખા દેશમાં સૌથી વધારે છે તો આવો આપણે જાણીએ કે તેમની શું શું અપેક્ષાઓ છે અચ્છા જણાવો નાણામંત્રી પાસે તમારી શું અપેક્ષા રહેશે અત્યારે આજની તારીખમાં જે અમે એક્સપોર્ટ કરીએ છીએ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી અને એમાં પેમેન્ટમાં ડીલે થાય છે છ મહિના ઉપર થઈ જાય છે તો અમારી પાસેથી જે જીએસટી અમે પરચેસ ઉપર લીધેલો હોય એ રિફંડ માટે એ લોકો રિવર્સ કરાવે છે અને નોટ ઓન્લી રિવર્સ કરાવતા તથા પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ પણ લગાવવામાં આવે છે તો એ અમે એમાં એવોઇડ કરી અને એ જીએસટી રિફંડ પાછો ક્લેમ ન થાય એના માટે અમે અનુરોધ કરીએ છીએ અચ્છા તમારી શું માંગણી રહેશે નિર્મલા સીતારામન પાસે નાણામંત્રી જોડે અમારી એ માંગણી રહેશે કે જે અત્યારે એક્સપોર્ટ અમે કરી રહ્યા છીએ એમાં જે ડ્યુટી ડ્રોબેક પાંચ ડ્યુટી ડ્રોબેકનો રેટ પાંચ ટકાથી વધારે હોવો જોઈએ અને રોડ ટેપ સ્કીમની અંદર પણ એક ટકાનો અત્યારે જે છે એના કરતાં પણ વધારે ડ્યુટી ડ્રોબેક હોવો જોઈએ જ્યારે ગવર્મેન્ટ ચાઇનાથી દરેક કન્ટ્રીની અંદર જો એક્સપોર્ટ થાય છે તો એમની ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી હોય છે તો સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે ચાઈનાની જે ડ્યુટી છે એ ડ્યુટી સ્ટ્રકચર ઇન્ડિયાનું પણ ત્યાં આગળ હોવું જોઈએ આપ શું કહેશો આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે આપણને એક સાત ટ્રિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે એ જો ટાર્ગેટ આપણે મેસ કરવો પડશે હોય એવી ઈચ્છા કરીએ ને એ આપણે લક્ષ્ય રાખીએ તો અત્યારના જે ચૌદ ટકાનું કેમિકલ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન છે એક્સપોર્ટસમાં એ વધીને બાવીસ ટકા સુધી પહોંચવું જોઈએ એ એ પહોંચાડવા માટે જે ચાઇના પ્લસ વનનો આપણને એડવાન્ટેજ અત્યારના મળ્યો છે કે આખું વિશ્વની દે આર લુકિંગ એટ ઇન્ડિયા એઝ એન ઓલ્ટરનેટ સપ્લાય રૂટ એન્ડ ઓલ્ટરનેટ સપ્લાય ડેસ્ટિનેશન તો એમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ નો એક વન ઓફ ધ બિગેસ્ટ હર્ડલ એ છે કે નવી પ્રોડક્ટ એડ કરવા માટે આપણે બે વર્ષ લાગે છે ઓન એન એવરેજ ફોર ટેકિંગ ઇસી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એ ઘટાડીને ત્રણ મહિનાની રિસ્ટ્રિક્શનમાં જો કરી આપે તો આપણી ગ્રોથ ઘણી વધી જાય અને વી કેન અચીવ સેવન કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ સાત ટ્રિલિયન ડોલરની ઇકોનોમીમાં આપણું એક બહુ મોટું યોગદાન થઈ શકે અન્ય ઉદ્યોગકારો છે એમનો પણ આપણે પ્રતિભાવ જાણીએ આપ શું કહેશો નાણાં મંત્રીને ભારતીય જનતા પાર્ટી થ્રી પોઈન્ટ ઝીરોમાં અમે એવી આશા રાખીશું કે સરકાર જ્યારે ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈપણ પ્રકારના કાનૂન બનાવે છે અથવા એમાં ફેરફાર કરે છે તો એ ફેરફાર એસોચેમ અથવા તો ફિક્કીને ધ્યાનમાં રાખી અને એમની મદદ લઈને કરવામાં આવે છે તો અમારો અનુરોધ એવો છે સરકારને કે ચેમ્બર ઓફ કોમર્સ અને નાના નાના એસોસિએશનો નાના નાના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનોને સાથે રાખી એમના પ્રશ્નોને સમજી અને કાનૂનમાં ફેરફાર કરવામાં આવે તો ગ્રોથ રેટ વધે અને નાના ઇન્ડસ્ટ્રીઝને જે તકલીફો પડે છે એમાં સુધારો થઈ શકે અચ્છા આપ શું કહેશો હા અત્યારે નાણાં મંત્રીને એક રજૂઆત કરવાની છે કે નવા બજેટની અંદર જ્યારે બાવીસ ત્રેવીસના બજેટમાં ફોર્ટી થ્રી બી માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને પેમેન્ટ માટેનો પિસ્તાલીસ દિવસ માટેનો જે રૂલ્સ એપ્લાય કરેલો હતો તેના કારણે એક દોઢ વર્ષથી માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ઓછો થઈ ગયો છે તેનું કારણ એક છે કે એમને પિસ્તાલીસ દિવસે પેમેન્ટ આપવું પડે છે જ્યારે ટ્રેડિંગ હોય અથવા તો મીડિયમ સ્કેલ હોય કે લાર્જ સ્કેલ હોય એમના માટે આ રૂલ્સ ફોલો થતો નથી માટે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ પાસે જે બિઝનેસ હતો એની પાસેથી જે ખરીદી થતી હતી એ મટીરીયલની ખરીદી અત્યારે બંધ થઈ ગઈ છે અને મીડિયમ અને લાર્જ સ્કેલ પાસેથી ચાલુ થઈ ગઈ છે તો નાની ઇન્ડસ્ટ્રીઝનો ઘણો બિઝનેસ આ રૂલ્સના કારણે ડિસ્ટર્બ થઈ ગયેલો છે તો નાણામંત્રીને મંત્રીને ખાસ રજૂઆત છે કે નવા બજેટની અંદર આ રૂલ્સની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ મીડિયમ સ્મોલ માઇક્રો લાર્જ બધી ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડિંગ ઇન્ડ ટ્રેડિંગ કરતા જે કંઈ પણ ઉદ્યોગકારો હોય અથવા ટ્રેડર્સ હોય એમને પણ આ રૂલ્સની અંદર લઈ લે લેવા જોઈએ અને જો બધા એક સાથે જોડાઈ જશે અને બધાની પિસ્તાલીસ દિવસ પ્રમાણેની પેમેન્ટ સાયકલ થશે તો બધી ઇન્ડસ્ટ્રીઝને અને બધાને બુસ્ટર ડોઝ મળશે અને બધાના બિઝનેસ સારી રીતે ચાલશે એક એવો અમારો અનુરોધ છે નિર્મલા સીતારામણ બિલકુલ તો ચાઇના અન્ય સેક્ટરની જેમ કેમિકલ સેક્ટરમાં પણ ભારતને ખૂબ જ અંફાવે છે મોટા ભાગે તે આગળ જ રહે છે પરંતુ અહીંયાથી જે સૂચનો કરવામાં આવ્યા છે એ મુજબ જો સરકાર છે એ પગલાં લે અને બજેટમાં એ પ્રમાણેની જોગવાઈ કરે તો નિશ્ચિતપણે કેમિકલ સેક્ટર આપણું છે એ ગ્રો પણ થઈ શકશે અને રોજગારીનું નિર્માણ પણ ખૂબ મોટા પાયે થઈ શકે તેમ છે કેતન જોશી અમદાવાદ